આજે અમે હાજર છીએ ગરમા ગરમ દાલબાટીની મસ્ત એવી રેસીપી લઈને. જી હા દોસ્તો, રાજસ્થાની ફેમસ એવી દાલબાટીની રેસીપી આજે અમે લઈને આવ્યા છીએ. દર વખતની જેમ આ વખતે પણ કંઈક ને કંઈક નવી ટીપ્સ આપવાના છીએ દોસ્તો. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, એક પણ સ્ટેપ મિસ કરતા નહીં. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો ને, તો પ્લીઝ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવી નવી નવી રેસીપી તમને મળતી રહે. દોસ્તો, આ ઘરમાં ગરમ દાલબાટીની ખાવાની એટલી મજા આવે છે કે ના પૂછો વાત. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં સૌને ભાવે, મજા આવે એવી નવી નવી ટ્રીક દ્વારા આજે બનાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો દાલબાટીની રેસીપી. તો પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ચલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ અહીંયા 5 પ્રકારની દાળ લીધી છે. તુવેર, ચણા દાળ, મસૂર દાળ, અગ્ને મગની ફોતરાવાળી દાળ. બધું આપણે મિક્સ કરવાનું છે અને એને પાણી નાખી 4-5 વાર ધોઈ નાખવાનું. પછી એને આપણે થોડી વાર મૂકી રાખવાનું છે, એટલે કે 1-2 કલાક સુધી દાળને ફોગાવા દેવાની છે. બસ દાળ અહીંયા ફોગાઈ ગઈ છે. હવે એને એકવાર સારી રીતે ધોઈ કાઢીએ. જુઓ, કમ્પ્લીટ થઈ છે. હવે આ કુકરમાં આપણે એ દાળને નાખીશું. દોસ્તો, આ દાળની અંદર સૌ પ્રથમ આપણે ડુંગળી કાપી લીધી છે. અમે આ ડુંગળીને અંદર નાખીશું. એની અંદર થોડું મીઠું, હળદર નાખવાનું છે અને આની અંદર થોડું ગરમ પાણી નાખવાનું છે, ઠંડુ પાણી નાખવાનું નથી. દોસ્તો, આ ડુંગળી બફાતી વખતે નાખવાથી દાળની અંદર એક મસ્ત ફ્લેવર ખીલીને આવશે. તો આ જરૂર ટ્રાય કરજો. આ કુકરને બંધ કરી અને 5 સીટી સુધી આપણે વગાડી લેવાનું છે અને પછી આ કુકરને રેસ્ટ થવા મૂકી દેવાનું. ત્યાં સુધીમાં બીજું કામ કરીએ. અહીં નાના પેનની અંદર મેં થોડુંક જીરું લીધું છે. હવે એ જીરું થોડુંક શેકાય એટલે એની અંદર આપણે તલ નાખીશું. આ તલ નાખી અને તલને પણ થોડી વાર શેકાવા દેવાનું છે. આ તૈયાર થઈ રહી છે દોસ્તો, લસણની ચટણીની તૈયારી. હવે આપણે અહીંયા 2 કપ ઘઉંનો કકરો લોટ લીધો છે, એની અંદર મીઠું નાખ્યું છે અને હાથમાં થોડોક અજમો લઈ અને આની અંદર નાખીશું. આ બધાને આપણે ખૂબ સારી રીતે મિક્સ કર્યું છે. હવે 1 ચમચી જેટલું દહીં, આની અંદર મવણ માટે તેલ લીધું છે. આ બધું ખૂબ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે. મવણ કેટલું જોઈએ? મુઠ્ઠી પડતું મવણ જોઈએ, તો જ આપણી બાટી મસ્ત બનશે. તો બાટી બનાવવા માટે આ ખાસ ટીપ યાદ રાખવાની કે મુઠ્ઠી પડતું મવણ જરૂરી છે. હવે અહીંયા અમે અહીંયા 1.25 કપ જેટલું પાણી શરૂઆતમાં લીધું છે. આપણે એના વડે પાણીથી બાંધતા રહેવાનું. હવે આ પાણી કેવું છે? થોડુંક ગરમ છે, ઠંડા પાણીથી બાંધવાનો નથી લોટને. બસ આ રીતે ખૂબ મસળી અને આ લોટને આ રીતે બાંધી લેવાનો છે. તો આપણને જ્યાં જ્યાં સમય મળે ત્યાં રેસીપીને લગતા બીજા કામ પણ કરતા રહીશું, જેથી ઓછા સમયમાં આપણે કામ કરી શકીએ. દોસ્તો, હવે આને આપણે રેસ્ટ થવા માટે 10 મિનિટ મૂકી રાખ્યું છે. હવે અહીંયા જુઓ, આપણે જે જીરું અને તલને જે શેકી રાખ્યા હતા એની અંદર તીખું મરચું, મીઠું, હળદર, કાશ્મીરી મરચું અને લસણ. હવે જો ઘરમાં ગરમ તેલ લાવવાનું છે અહીંયા દોસ્તો. બસ ઘરમાં ગરમ તેલ, તેલ નાખીને તરત જ પાણી નાખી દેવાનું છે, જેથી કરીને આ ચટણી, વાહ, લસણ પાકી જશે, મસ્ત કલર ખીલીને આવશે. બસ મૂકી દો ચટણીને સાઈડમાં, છે ને ફટાફટ કામ. હવે દોસ્તો, આ 10 મિનિટ ઉપર થઈ ગયું છે. હવે આપણે બાટી વાળવાની શરૂઆત કરીએ. અહીંયા ખાસ મસ્ત ધ્યાન રાખવા જેવી નાની નાની ટીપ્સ જોજો દોસ્તો. બસ આ રીતે એને ગોળ લૂવો બનાવો અને પછી નાની કટોરી જેવો શેપ આપો. દોસ્તો, આપણે કચોરી બનાવતા હોઈએ છીએ ને, એવો કટોરી જેવો આવો શેપ આવો. આનાથી શું થશે? આવી રીતે બનાવવાથી જોજો તમે. બસ 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 આ રીતે મસ્ત એવી વાળી અને ફરીથી પાછો બાટીનો ગોળ
गोड़ गोड़ शेप आपी देवानो छे। दोस्तों आवुं करवाथी बाटीनी अंदर थोड़ी थोड़ी एर जशे अने बाटी क्यांय काची रहेशे नहीं। बस आवुं मस्त एवुं नानी डिजाइन बनावो अने एवी रीते बधी बाटी आपणे तैयार करी लेवानी छे। दोस्तों मारा घणा फ्रेंड्स राजस्थानी छे, एमना घेर जईए ત્યારે બાટી ખાવાની કંઈક મજા જ અલગ હોય છે, તો એ બાટીનો અનુભવ અને મેં જોયેલી રીત તમારી સાથે શેર કરીએ છીએ। વિડીયો બહુ લાંબો ના થઈ જાય એટલે અમે ટૂંકમાં ઘણું બધું બતાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ ક્યાંક ના સમજાય તો તમે અમને કમેન્ટમાં પૂછજો, અમે જરૂર તમને રિપ્લાય આપીશું। તો દોસ્તો તમે વાત કરશો તો મજા આવશે વાત કરવાની। બસ આ રીતે બધી બાટી સરસ રીતે તૈયાર કરી દેવાની છે। અહીંયા બાટી બે રીતે અમે પકવી રહ્યા છીએ, એક ગેસ તંદૂર ઉપર। જો આ રીતે બધી બાટી સરસ ગોઠવી લેવાની છે, અને બીજી એક નવી રીત છે જે હાલ ટ્રેન્ડિંગમાં છે એ રીત પણ કરીશું। દેખો અહીંયા અપમ પેન છે, આ અપમ પેનમાં આપણે બાટી બનાવવાના છે, મસ્ત બનશે દોસ્તો। સૌ પ્રથમ ઘી લગાવી દીધું છે બધા ઉપર, હવે એક એક બાટી આપણે અપમ પેનમાં મૂકી દઈશું। અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી એક ટ્રિક્સ, એકદમ સ્લો ટુ મીડિયમ ગેસ રાખવાનો છે દોસ્તો। જુઓ કેટલું મસ્ત ધીરે ધીરે શેકાય છે, વાહ શું સુંદર કલર આવશે બાટીનો। બસ આ રીતે એને ધીમે ધીમે અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એને શેકતા જવાનું છે, સાથે સાથે ગેસ તંદૂરમાં પણ આપણી બાટી એને ફેરવતા જવાનું છે, બંને બાજુ ધ્યાન રાખવાનું છે। અને તમે તો હોશિયાર જ છો એટલે તમારે ક્યાંય પાછા પડો એવા છો જ નહીં, તો મસ્ત રીતે આવી બાટી ઘરે જરૂર બનાવજો। જુઓ આ બ્રશ વડે ઘીનું કોટિંગ કરવાનું છે ઉપર, અને બસ ઘી લગાવ્યા પછી એને ફરીથી ફેરવો અને ધીરે ધીરે એને દર એક બે મિનિટે, દર બે મિનિટે ઘી લગાવી અને ફેરવતા રહેવાનું છે, જેથી છેક અંદર સુધી પાકશે અને કાચી રહેશે નહીં। ઉપર ડીશ કે ઢાંકણ મૂકવાનું ભૂલતા નહીં, જેથી વરાળથી અંદર સુધી પણ બફાય દોસ્તો। જુઓ કેટલો મસ્ત બાટીનો કલર ખીલીને આવે છે દોસ્તો। તો આપણી બાટી આ અપમ વાળી તૈયાર છે, અને સાથે સાથે બસ એને આપણે આ રીતે કાઢી લઈશું, અને ગેસ તંદૂરવાળી બાટી પણ આ રીતે મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે દોસ્તો। હવે ચલો બીજો સ્ટેપ, દાળ બનાવવાની છે। અહીંયા કુકર બહુ બધો રેસ્ટ લઈ લીધો છે, કુકરની દાળ જુઓ બસ મસ્ત ચઢીને તૈયાર થઈ ગઈ છે, એને ઝીણી કરી દેવાની નથી। સૌપ્રથમ પેનમાં તેલ લીધું છે, એની અંદર રાઈ અને સૂકા લાલ મરચાં સાથે જીરું, બસ આને તડકવા દો। હવે એની અંદર હિંગ નાખીશું, અને પછી આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે, અને બધું ખૂબ સારી રીતે એને સાંતળવાનું છે દોસ્તો, તો દાળમાં પણ મસ્ત એવો ટેસ્ટ આવશે। આ જ રીતે તમે સ્ટેપ ટુ સ્ટેપ જજો, મસ્ત દાળ બનશે તમારી। મીઠો લીમડો અહીંયા એડ કર્યો છે, અને અહીંયા હળદર, ધાણા પાવડર, મરચું અને મીઠું આટલું નાખ્યું છે। બસ ખૂબ સારી રીતે બધાને સાંતળી લો, અને પછી તરત ટામેટા નાખવાના છે। ટામેટા સંતળાઈ જાય, બહુ પકાવવાના નથી, થોડાક પાકશે એટલે ઓટોમેટિક આવી જશે દોસ્તો। હવે એની અંદર આપણી દાળ ઉમેરીશું, અને દાળને ખૂબ શાંતિથી હળવા હાથે બધું મિક્સ કરી લેવા છે દોસ્તો। હવે એની અંદર પાણી નાખવાનું છે, પણ પાણી મેં અહીંયા ઉકળતું પાણી લીધું છે, તો જ બધા મસાલાનો ટેસ્ટ પ્રોપર જળવાઈ રહેશે મિત્રો। તો અહીંયા દાળ આપણી ધીમે 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 ઉકળી રહી છે, અને ઉપર તેલ ફૂટીને પણ ધીરે ધીરે આવી રહ્યું છે। દેખો મસ્ત એવી દાળને 3-4 વાર ઉકળવા દેજો, એટલે મસાલા અને દાળ બધું પ્રોપર રીતે થઈ જાય। અહીંયા જુઓ દોસ્તો દાળ તૈયાર થઈ ગઈ છે, અને એક બાઉલમાં આપણે કાઢી લઈશું। લો ઉપર ધાણાથી ગાર્નિશિંગ કરીએ, અને હવે વારો છે બાટીનો। બસ ગરમ ઘીમાં બાટી આપણે ડીપ કરવાની છે, અને બાટી નાખી અને
અડધી મિનિટ જેટલું રહેવા દઈ અને બાટીને કાઢી લેવાની. જો રાજસ્થાની આ વાનગીમાં ઘી ભરપૂર પ્રમાણમાં હોય છે. જો આપ ઘી ઓછું પસંદ કરતા હોય તો ઓછું પસંદ કરજો, બાકી ઘીની જન્નત તો આમાં રહેવાની જ છે. બાટી છે એ મુજબ ચલો બાટીને તોડી એનો ચૂરમો બનાવી અને આપણે સર્વિંગ કરીએ. જો કેટલી મસ્ત બાટી બની છે, વાહ. બસ આ રીતે બાટી કરતા જાઓ અને ઘરમાં ગરમ દાળ આપણી બાટી ઉપર, વાહ સ્વાહા. શું ગરમા ગરમ દાળનો સ્વાદ અને સુગંધ આવી રહી છે દોસ્તો. બસ એની પર આજે આપણી ચટણી બનાવી હતી. આ ચટણી બાટીમાં પડે એટલે એનો ટેસ્ટ ડબલ થઈ જાય. સાથે સાથે લીંબુ નાખો અને ગીતો ફરી કહું છું, ગીતો જોઈશે જ, વાહ. ધનિયા પાછા ફરી અને લો આપણી બાટી તૈયાર. સબસ્ક્રાઈબ કરવાનું છે, ભૂલતા નહીં, કરો સબસ્ક્રાઈબ મિત્રો. અને આ વિડીયો પસંદ આવ્યો જ છે મને ખબર છે, તો લાઈક અને તમે બનાવો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો વાહ, શું આપણી રાજસ્થાની ડીશ તૈયાર થઈ છે. આવી જ ડીશ તમારા ઘરે બનાવજો અને બધાને ખૂબ મોજ પડી જાય એવી આ રેસીપી છે, તો એ બનાવીને ખવડાવો અને વાહવાહી મળે તો અમારા જોડે શેર કરજો, જેથી અમે પણ ફરી તમારા માટે કંઈક આવો નવો વિડીયો લાવીએ. જુઓ દોસ્તો, વાહ શું એનું ટેક્સચર છે, જમવાની બહુ જ મજા પડશે. તો ચલો બાટી બનાવવાની શરૂઆત કરજો. બાય બાય.